ગુરુજનો તેમજ દરેક કોલેજમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો, મારો વિષય છે કાયદા વિશે, કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કાયદાથી કઈ રીતે નાબૂદ કરી શકાય છે, તો જે મેં મારા વિચારો રજૂ કરીશ હું. કાયદાકીય પક્ષ તરીકે જોઈએ તો દરેક વ્યક્તિમાં ભય રહેવો જરૂરી છે. જો દરેક વ્યક્તિમાં ભય હોય છે તો તે ભ્રષ્ટાચારનો નાશ થઈ શકે છે. એક સમાજ કાર્યમાં વ્યાખ્યા લેવલે કહેલું છે કે જો દરેક વ્યક્તિને ભય રહેશે તો એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કૃત્ય કરશે તો તેનાથી તે પાછો ફરી આવશે, અને તે ખરાબ કાર્ય કરશે તો તેને એક કાયદા, એને ભય છે મનની અંદર કે આપણે કામ ના કરવું જોઈએ, જેથી કે કાયદા દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાય છે. તેવી જ રીતે જોઈએ તો સંઘર્ષ, સંઘર્ષ એ છે કોઈ કાયદાના સંઘર્ષમાં લઈ અને કોઈ વ્યક્તિ પોતાનું માન સન્માન અને ઇજ્જત જે જાળવવા માટે પણ કાયદા દ્વારા તે નાબૂદ કરી શકાશે. કોઈ જે સરકારી કાયદા કઈ રીતે જોઈએ તો જે રીતના કોઈ વ્યક્તિ કઈ પણ ગુનો કરેલો છે કે કોઈ સ્ત્રી માટે કઈ પણ અત્યાચાર થયો છે કે તેનો કોઈ પણ એવું શોષણ થાય છે અને તેને માટે જે લોકો જવાબદાર છે તેને ફાંસીની સજા આપવામાં આવે તો તે કાયદાના સંઘર્ષમાં ગણાય છે. આને કારણે પણ અમુક મહદંશે પોતે કાર્ય કરતા અટકે જેથી પણ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે છે. આમ બીજી રીતે જોઈ શકીએ આપણે તો કે આપણે દરેક વ્યક્તિ છે તે ચોરીનું કામ કરવા માટે છેતરપિંડી બીજા સાથે કરવા માટે આપણે મનમાં વિચાર પહેલા કરતા, પણ જેવી રીતે જેમ જેમ સમય બદલાતો ગયો છે તેમ તેમ આવો વિચાર એ લોકો ના કરે એ માટે લોકોમાં ઘણો સુધાર આવ્યો છે. દાખલા તરીકે જોઈએ તો નરેગા યોજના, જેમાં વચમાં કોભાંડ ઉપાડ્યા હતા અને તેને કારણે દરેક ભ્રષ્ટાચારને રોકવા માટે એને તબક્કા વાઇઝ એના માટે સરકારે એવું કર્યું જેના કારણે તે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શક્યો અને લોકોમાં ઘણી જાગૃતિ આવી અને લોકોમાં ઘણો બધો સુધાર પણ આવ્યો છે. બીજી રીતે જોઈએ તો આપણે અટકાયતી કાયદો છે 1906માં આવેલો અટકાયતી કાયદાને કારણે દરેક વ્યક્તિમાં ઘણી મહત્વ સફળતા પણ મળી અને તેના કારણે જે કંઈ પણ અત્યાચારો જે કંઈ પણ થતું હતું તેના કારણે 1906ના જે અટકાયતી કાયદાના કારણે લોકોમાં ઘણી જાગૃતિ પણ વિકસી છે અને તેના કારણે પણ આપણે એક કાયદાકીય રીતે જોઈએ તો આપણે તે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો લોકો દાખલા તરીકે લોકોમાં ભય, કોઈ વ્યક્તિ ભયથી ન માને, કોઈ વ્યક્તિ પ્રેમથી ના સમજે તો તેને ભયથી સમજાવવામાં આવે છે. દાખલા તરીકે બાળક છે, બાળક કંઈ કામ કૃત્ય કરશે તો આપણે તેને ડરાવશું કે પોલીસ આવશે તેનું હોરન વાગશે તો પકડી જશે તો તે બીજી વખત તે હરકત નહીં કરે. તે રીતે આપણે જોઈએ તો ચાઇલ્ડલાઇન અત્યારે જે ફ્રી કોલ સેવા આપે છે 1098 જે ચાઇલ્ડલાઇન દ્વારા બાળકો જેટલા પછાત એરિયાના જે ટેબલ કેમ્પના જેટલા પણ બાળકો છે તે બાળકો સાથે વ્યવસ્થિત રીતે કાર્ય કરવામાં આવે છે. દરેક સંસ્થાઓ છે તેમાં પ્રોજેક્ટ ચાલુ છે, મોટાભાગની એ સંસ્થાઓ ઘણી સારી રીતે સેવા પણ આપે છે અને કાર્યકર્તા અવારનવાર અવેરનેસ પ્રોગ્રામો દરેક સ્કૂલોમાં શાળાઓમાં શિક્ષકો સાથે તેના શિક્ષણના મુદ્દા પર હોય બાળકોના કે પછી બાળકો વ્યસન કરતું હોય કે તે બાળક ડ્રોપ આઉટ હોય દરેક મુદ્દા પર કામ ભ્રષ્ટાચાર દ્વારા કરવામાં જ આવે છે. તો આવા બાળકો સાથે હું પણ કામ કરું છું, ચાઇલ્ડલાઇનના ભાગરૂપે હું પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું, MSW માસ્ટર ડિગ્રી સાથે હું મારું પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. બાળકો સાથે આવા બાળકો સાથે કામ કરું કે તે બાળકો આવનારા ભવિષ્યમાં પણ તે ભ્રષ્ટાચારનો ભોગ ના બને અને આવા બાળકો માટે ઘણી સંસ્થાઓ પણ સેવા આપે છે અને તે હંમેશા કાર્ય કરે છે. તો આ એક કાયદાનો જ ભાગ છે અને તેના દ્વારા પણ આ બાળકો આવનારા છે તેને પણ આ કાયદા દ્વારા અટકાવી શકાય છે. ત્યારબાદ ત્યારબાદ જોઈએ તો જેવી રીતે દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિ માટે કાયદો જળવાય, પ્રેસ છે, મીડિયા છે, પ્રચાર પ્રસારના જે માધ્યમો છે તેના દ્વારા દરેક લોકોમાં કાયદાકીય દ્રષ્ટિએ વિચાર જે ન કરી શકે જે લોકો ના કરી શકે તે ભોગ ના બની શકે તે માટે મીડિયાવાળા પ્રેસો દ્વારા જે ટીવી ચેનલો દ્વારા જે કંઈ પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેના માટે પણ વ્યક્તિઓ ડરે છે અને તેનાથી પણ ભ્રષ્ટાચાર કરતા ઘણી વ્યક્તિઓ અટક્યા છે. ભ્રષ્ટાચાર છે તે દરેક જગ્યાએ અવારનવાર ભ્રષ્ટાચારના કારણે લોકો પોતે ઘણા લોકો છે તે આર્થિક રીતે કે સામાજિક રીતે ભોગ બનતા હોય છે. તો તેના માટે કાયદો છે તે મહત્વનો ભાગ ભજવે છે અને કાયદો છે તે સમાજમાં હોવો જરૂરી છે જેના કારણે ભ્રષ્ટાચાર તો અટકે છે. જો કાયદાનું જડતાથી પાલન કરવામાં આવે છે તો કાયદો નાબૂદ થઈ શક્યો છે. જેવી રીતે કે અમેરિકા અને આરબના દેશોમાં આપણે જોઈએ છે કે જે લોકો રોડ ક્રોસ કરવામાં પણ સિગ્નલ તોડે તો તેના માટે કાયદાનો ભોગ પોતે બને છે. એના કારણે આવા દેશોમાં ઘણી જાગૃતિ આવી છે અને કાયદો અટકી શક્યો છે. તો ભ્રષ્ટાચાર છે તે લોકોમાં જેવી રીતે જોઈએ છે.